પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. લાઠી તાલુકાના શેખ પીપરિયાનો 8 કિલોમીટરનો માર્ગ મંજૂર કરાવતા ધારાસભ્ય ઠુમર. પોણા 2 કરોડના ખર્ચે માર્ગ મંજૂર કરાવીને ખાતમુહૂર્ત કરતા ગ્રામ લોકોમાં આનંદની લાગણી પ્રસરી. લાઠી તાલુકાના શેખ પીપરિયાનો 8 કિલોમીટરનો માર્ગ મંજૂર કરાવતા ધારાસભ્ય ઠુમર. પોણા 2 કરોડના ખર્ચે માર્ગ મંજૂર કરાવી ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી. લાઠીથી શેખ પીપરિયાનો 8 કિલોમીટરનો માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હતો, જેને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી. અહીંથી લાઠી સુધી નિયમિત લોકો અપડાઉન કરતા હોય, જેઓને માર્ગ નબળો હોવાથી અકસ્માતની ભીતિ પણ સતાવી રહી હતી. લાઠી તાલુકાના શેખ પીપરિયાથી દરરોજ રત્નકલાકારો તેમજ સ્થાનિક લોકો લાઠી મુકામે હટાણું કરવા મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે. નબળા માર્ગને લઈને ભારે મુશ્કેલી પડતી હતી. ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા હેતુસર રાજ્ય સરકારમાં અસરકારક રજૂઆત કરી. લાઠીથી શેખ પીપરિયાનો 8 કિલોમીટરનો માર્ગ ₹1.82 કરોડના ખર્ચે નવો ડામર પેવર માર્ગ બનાવવાની મંજૂરી આપવામાં આવી. ધારાસભ્ય જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરને પણ માર્ગનું કામ ગુણવત્તાયુક્ત કરવા અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા. ખર્ચે લાઠી આલમગીરી હોટલથી શેખ પીપરિયા સુધી 8 કિલોમીટર લંબાઈનો 5.5 મીટરની પહોળાઈનો રસ્તાનો આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં 1 કરોડ 10 લાખના ખર્ચે શેખ પીપરિયાથી ગલકોટલી ગામનું ખાતમુહૂર્ત થયું છે. રસ્તો આજે પૂર્ણ થઈ ગયો છે. લાઠીથી બાબરા જવા માટે લોકોનો અંતર ઘટશે અને શેખ પીપરિયાનો જે રસ્તો અતિ ખરાબ હતો, લોકોની સતત માગણી હતી, એ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. ધારાસભ્ય તરીકે મને વિમલ ઠાકર, જીટીવી ન્યૂઝ, દામનગર.